नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला शिक्षण संकुल ऑनलाइन एजुकेशन द्वारा आप दरेक विद्यार्थी मित्रों नु ऑनलाइन एजुकेशन में हार्दिक स्वागत छे। आजे आपणे स्टैंडर्ड 8 इंग्लिश सब्जेक्ट यूनिट 3 अने एमा एक्टिविटी नंबर 6 जे तमारी टेक्स्टबुक नी अंदर पेज नंबर 30 मीन्स पेज नंबर 30 ऊपर एक्टिविटी नंबर 6 यूनिट 3 एनी पछी एक्टिविटी नंबर 6 आपेली छे। एमा रीड द स्टोरी जेमा आपणे स्टोरी वांचवानी छे, जेमा दरेक विद्यार्थी मित्रों पासे बुक राखशे अने टेक्स्ट बुक नी अंदर जे इंग्लिश मा टू बॉयज इन अ जंगल जे स्टोरी आपेली छे एनो हूँ वन बाय वन लाइन गुजराती करूँ छूँ, जे पोतानी टेक्स्ट बुक नी अंदर ए टू बॉयज इन अ जंगल नामनी जे स्टोरी छे ए काढशे अने वन बाय वन लाइन इंग्लिश वांचशे, त्यारबाद मारू गुजराती सांभळशे तो सारी रीते समझ पड़शे। तो जोईए टू बॉयज इन अ जंगल, एटले के जंगल मा बे मित्रों, एवी अहींया एक स्टोरी आपेली छे जेमा फर्स्ट लाइन हूँ रीड करूँ छूँ त्यारबाद गुजराती करीश, जे आप सर्वे शांतिथी सांभळजो। अमित वॉज इन आसाम। अमित ए आसाम नो हतो। ही वॉज स्टेइंग विथ हिज फ्रेंड भूपेन। ते एना मित्र भूपेन जोड़े रहतो हतो। अमित सेड आसाम इज सो ब्यूटिफुल इजंट इट। आसाम खूब ज सुंदर छे नहीं ने। इट हेज फॉरेस्ट एंड रिवर्स। ते आसाम नी अंदर घना बदा जंगलों अने नदियों छे। योर फॉरेस्ट हेव थीक बशीज लॉन्ग क्रीपर्स थीक ट्रीज शॉर्ट ट्रीज एंड टॉल ट्रीज। एट्ले के ते आसाम मा जे जंगलों छे एमा वधारे पड़ता छोड़वाओ लांबा वेलाओ जाड़ा जाड़ टूंका जाड़ अने लांबा जाड़ एवा अनेक प्रकारना जाड़ आसामना जंगलनी अंदर छे। दे द लीव्स ऑफ द बनाना प्लांट्स आर ग्लोसी डू आर स्केट ऑन देम। एले के त्या केराना घना बदा छोड़वाओ छे अने ए बी एकदम सुवारा छोड़वाओ छे, एले के जंगल हर्यू भर्यू लागी रह्यू छे। भूपेन सेड स्माइलिंग एटले के हसता मोढे सर्टेनली चौक्कस दे मस्ट हैव अ लॉट ऑफ फन हेवंट दे। एटले के ते जंगलोना कारणे आपणे अनेक प्रकारनो आनंद माणी शकीए छीए। अमित सेड वाय आर ऑल द ट्रीज सो टॉल। शा माटे बधा ज झाड ऊंचा होय छे जंगलनी अंदर। भूपेन सेड दे आर टॉल बिकॉज वी गेट अ लॉट ऑफ रेन द सॉइल इज वेरी फर्टाइल। એટલે કે બધા જ ઝાડ ઊંચા હોય છે એનું મેઇન રીઝન વધારે પડતો વરસાદ આવવાના કારણે દરેક ઝાડ ઊંચા હોય છે। ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ। ફર્ટાઇલ એટલે ફળદ્રુપ। સોઇલ એટલે કે જમીન, એટલે કે ત્યાં જમીન બી એકદમ ફળદ્રુપ હોય છે જેના કારણે અનેક ઝાડ જલ્દી ઉગે છે। વી હેવ અ થીક ફોરેસ્ટ એટલે કે આ જે જંગલ છે એ એકદમ હર્યુંભર્યું છે। અમિત સીડ વી હેવ ઓલ ટ્રીઝ ઇન અ ડાંગ ટુ એટલે કે આ બધા જ ઝાડ એ ડાંગમાં જ છે। વી ઓલ્સો હેવ ફોરેસ્ટ ત્યાં બી જંગલ છે ડાંગની અંદર બી। ભૂપેન સેડ ગુજરાત ઇઝ અ ફેમસ ફોર અ લાયન ઇઝન્ટ ઇટ। ગુજરાત એ સિંહ માટે પ્રખ્યાત છે, શું તું જાણે છે। અમિત સેડ યસ વી હેવ અ લાયન સેન્ચ્યુઅરી। સેન્ચ્યુઅરી એટલે અભયારણ્ય, એટલે કે હા આપણે અહીંયા સિંહ અભયારણ્ય છે। વી ઓલ્સો હેવ અ વાઇલ્ડ એસ સેન્ચ્યુઅરી સ્લોથ બિયર સેન્ચ્યુઅરી એન્ડ મેની બર્ડ્સ સેન્ચ્યુઅરીઝ એઝ વેલ। એટલે કે ગુજરાતની અંદર અનેક અભયારણ્યો છે અને અનેક પક્ષીઓ બી એ અભયારણ્યની અંદર આવે છે। આર દે વાઇલ્ડ એનિમલ ઇન આસામ અને ત્યાં આસામની અંદર પ્રાણીઓ બી હોય છે। ભૂપેન સેડ ઓહ યસ અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર વન હર્નિડ રાઇનો એટલે કે એક સિંગડાવાળા પ્રાણી એક સિંગી સિંગી ગેંડા માટે કાજીરંગા ખૂબ જ પ્રખ્યાત છે। ઇટ ઇઝ અ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે યુનેસ્કોએ તેને ખૂબ જ ઐતિહાસિક નામની અંદર જોડી દીધેલું છે કાજીરંગાને। ઇટ હેઝ એલિફન્ટ્સ વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વેમ્પ ડિયર એટલે કે ત્યાં ઘણા બધા હાથીઓ ઘણી બધી ભેંસો અને ઘણા બધા હરણ બી હોય છે।
नेक्स्ट वीक सम ऑफ अस फ्रॉम अवर स्कूल आर गोइंग टू कैप इन काजीरंगा। એટલે કે ત્યાં એક અઠવાડિયાની અંદર આપણે સ્કૂલમાંથી કાજીરંગાના સ્થળ ઉપર કેમ્પ યોજાવાનો છે, તો ત્યાં જવાનો છે। વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ, આપણે બધા જ હાથીઓને જોશું અને બીજા પ્રાણીઓને બી જોઈશું। અમિત સેડ, વિલ ઇટ બી રિયલ કેમ્પ, વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ। આપણે ત્યાં કેમ્પની અંદર જઈશું તો ત્યાં આપણે અનેક પ્રકારની રીતે રસોઈ બી જમીશું અને ત્યાં રહીશું બી ખરા અને ત્યાં આનંદ બી માણીશું। ભૂપેન સેડ, યસ વી વિલ, કેન યુ જોઈન અસ, શું તું તેમાં જોઈન થઈશ। અમિત સેડ, યસ વાય નોટ, હા કેમ નહીં, હું શ્યોર જોઈન થઈશ। ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી, હા આપણે જે કેમ્પની અંદર કાજીરંગામાં સ્કૂલ તરફથી જઈશું ત્યાં આપણો યાદગાર બનાવ બની રહેશે, યાદગાર બની રહેશે એ કેમ્પ આપણા માટે। ભૂપેન સેડ, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, વી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર, ડુ જોઈન અસ, એટલે કે આપણે ત્યાં આનંદ માણીશું, ગીતો ગાઈશું, નાચ ગાન કરીશું અને દરેક પ્રકારનો આપણે એ કેમ્પની અંદર લાભ લઈશું। અમિત સેડ, આઈ લાઈક ઇટ, હા તે મને ગમશે। ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ, બીજા જ અઠવાડિયાની અંદર એટલે કે બીજા જ સપ્તાહમાં અમિત અને ભૂપેન બંને કેમ્પની અંદર જોઈન થયા। ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, પ્રથમ દિવસે જ તેઓ જંગલના સંશોધનમાં હતા અને બંને સાથે જંગલમાં જાય છે। દે સો અ મેની બર્ડ્સ ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ, તેમણે ઘણા બધા પક્ષીઓ જીવજંતુઓ અને પ્રાણીઓને જોયા એટલે કે નિહાળ્યા। ડ્યુરિંગ ધ નાઇટ ધ લોસ્ટ દેર વે બટ સૂન દે ગેટ બેક ઓન અ ટ્રેક, એક દિવસ રાત્રિ દરમિયાન તેઓ બંને રસ્તો ભૂલી ગયા પરંતુ તેઓ સાચા રસ્તે પરત ફર્યા। Those moments were really thrilling for them. હવે એક ક્ષણ ખૂબ જ આ બંને માટે રોમાંચિત બની રહી, થ્રિલિંગ એટલે કે રોમાંચિત। ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ અ લેટ ઇન ધ ઇવનિંગ, બીજા દિવસે બી સાંજે એમને ખૂબ જ લેટ થયું એટલે કે મોડું થયું। ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, ઘણા બધા છોકરાઓ લાંબુ ચાલતા હતા એ કેમ્પની અંદર। દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, બધા જ મિત્રો બ્રહ્મપુત્રા નદી છે ત્યાં ચાલતા ચાલતા જતા હતા। દે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ ધ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ, એટલે કે અરસપરસ દરેક પ્રાણીઓનો મોટામાં મોટો અવાજ સંભળાતો હતો। ભૂપેન સેડ, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી, જલ્દી ચાલો આપણે તરત જ કેમ્પની અંદર પહોંચવાનું છે। પેજ નંબર 31 ઉપર આપણે જોઈશું, દે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ, અમિત વોઝ એક્સાઇટેડ, એટલે કે બધાએ હાથીનો અવાજ સાંભળ્યો, અમિત વોઝ એક્સાઇટેડ, એમાં અમિત ઉત્સાહિત થયો। અમિત સેડ ઇન એન એક્સાઇટેડ વોઇસ, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ, મને બહુ જ એકદમ રોમાંચિત કરી મૂકે એવો હાથીનો અવાજ સંભળાઈ રહ્યો છે, ચાલો આપણે એ હાથીને જોવા જઈશું। ભૂપેન સેડ, વેઇટ, થોડીક વાર રાહ જો। સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ, અને એકાએક ભૂપેન ત્યાં ઊભો રહી ગયો। દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન, તે ઊભો રહ્યો અને પ્રાણીઓના અવાજ સાંભળવા માંડ્યો। થમ્પ થમ્પ થમ્પ, એ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, થોભો થોભો થોભો, અહીંયા એક મહાકાય પ્રાણી આપણી તરફ આવી રહ્યું છે। ઇટ ઇઝ એન એલિફન્ટ, ભૂપેન વિશ્પરેડ, એટલે કે ભૂપેન વિશ્પરેડ એટલે કે ધીમેથી બોલ્યો, હવે હાથી આવી રહ્યો છે। દે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હાઈડ બિહાઇન્ડ અ બિગ ટ્રી, એટલે કે આપણે એક ઝાડની પાછળ સંતાઈ જવું પડશે, એક મહાકાય પ્રાણી આપણી તરફ ધસી રહ્યું છે। એ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઈટ ટસ્ક, થિક લેગ્સ, બિગ ઇયર્સ, સ્મોલ આઈઝ, એ લોંગ ટ્રંક વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, અહીંયા હાથી એ મહાકાય પ્રાણી છે એનું વર્ણન કરેલું છે। એ બિગ બ્લેક ક્રિએચર, તે ખૂબ જ કારા કલરનો પ્રાણી છે,
व्हाइट टस्क, थीक लेग्स એટલે કે એના પગ જાડા છે, બિગ ઇયર્સ એના કાન બહુ જ મોટા છે, સ્મોલ આઈઝ આંખો એકદમ જીના પ્રકારની છે એટલે કે એકદમ નાની છે, એ લોંગ ટ્રંક અને લાંબી પૂંછ છે, વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, જે પ્રકારનું પ્રાણી આપણી તરફ આવી રહ્યું છે. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, તે હવે નજીક ને નજીક આવવા જઈ રહ્યું છે. અમિત સેડ, ભૂપેન, ઇટ ઇઝ એન એલિફન્ટ, તે હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ, એ આપણા માટે ખૂબ જ મોટું મહાકાય પ્રાણી કહી શકાય. આઈ કાન્ટ બિલીવ ઇટ, હું તે માની શકવા તૈયાર નથી. ઇટ્સ અ ડ્રીમ, આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, હું કોઈ દિવસ મારી લાઈફની અંદર એટલે કે મારા જીવનની અંદર હાથી આવા મહાકાય પ્રાણીને હું જોઈ શક્યો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ એવરી યર, શું આપણે દર વર્ષે અહીંયા આવીને જોઈશું? ભૂપેન સેડ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ, એટલે કે મહેરબાની કરીને તું હાથીથી અંતર રાખ. ભૂપેન વોઝ વરીડ, ભૂપેન ખૂબ જ ચિંતાતુર છે. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે, એટલે કે આ મહાકાય પ્રાણીથી હવે 30 ફૂટનું અંતર હતું. હી ઇઝ એંગ્રી, ભૂપેન વિસ્પરેડ, એટલે કે તે ખૂબ જ ગુસ્સે થયો અને ભૂપેને ધીમેથી કહ્યું. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ, એટલે કે અહીંયા હાથીનો અવાજ હવે આવી રહ્યો છે, સંભળાઈ રહ્યો છે. હી સ્મેલ્ડ ધેમ, એટલે કે હવે હાથી સૂંઘવા લાગ્યો છે. હી પુટ હિઝ અ લોંગ ટ્રંક અપ એન્ડ ઇન એર એન્ડ ટ્રમ્પેટ લાઉડલી, અને તે મહાકાય અવાજથી બોલી રહ્યો છે. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ, એટલે ભૂપેન અને અમિત બંને ખસતા નથી. ભૂપેન વોઝ અફ્રેડ, પરંતુ ભૂપેન અહીંયા ડરે છે, અફ્રેડ એટલે ડરવું, બીક લાગવી. બટ અમિત વોઝન્ટ, પરંતુ અમિત ડરતો નથી. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, તે પોતે હાથીને જોવાનો આનંદ માણી રહ્યો છે. પેજ ઉલટાવીશું અને 32 પેજ નંબર ઉપર એટલે કે 32 પેજ ઉપર આપણે વાંચીશું, રીડ કરીશું અને ત્યારબાદ એનું ગુજરાતી કરીશું. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ, અહીંયા હવે ધીમે ધીમે હાથી આપણી તરફ આવી રહ્યો છે. નાઉ હી વોઝ 25 ફીટ અવે, હવે આપણાથી 25 ડગલા દૂર છે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર, અને તે ખૂબ જ ગુસ્સે થયેલો છે. હી ઇઝ ગોઈંગ ટુ એટેક હર્સ અસ, ભૂપેન વિસ્પરેડ ટુ અમિત, એટલે કે ભૂપેન અમિતને ધીમેથી કહે છે કે હવે તે આપણી ઉપર હુમલો કરશે. વી મસ્ટ ડૂ સમથિંગ, આપણે કંઈક કરવું પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, પછી ભૂપેને શું કર્યું ભાઈ, એક મોટા જ કાગળનું અહીંયા પોકેટમાંથી એક કાગળ કાઢ્યું. દેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ, હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ, અને પછી એ કાગળની અંદર એક મીઠાઈ જેવું મૂક્યું અને ત્યારબાદ તે ગ્રાસ તરફ એટલે કે ઘાસ તરફ તે થ્રુ ફેંક્યું. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ અ બેગ, સૂન ધ બેગ વોઝ લાઈક અ બિગ બલૂન, હી હિટ ઇટ હર્ડ વિથ હિઝ હેન્ડ, અને પછી તેને શરૂઆત કરી ભૂપેને એ મીઠાઈ ફેંક્યા બાદ અહીંયા હાથી તે તરફ ધસી રહ્યો હતો. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ, અને પછી એકદમ મોટો અવાજ આવી રહ્યો. ઇટ ઇકોઇડ ઓવર ધ ફોરેસ્ટ, અને પછી જંગલની અંદર ખૂબ જ અવાજ આવી રહ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ ટ્રમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે, અને એકદમ હાથી ઊભો જ રહી ગયો, ત્યારબાદ ગુસ્સે થયો, ત્યારબાદ પરત ફરી ગયો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇન ધ ફોરેસ્ટ, અને પછી હાથી એકાએક પરત ફરીને અદ્રશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક, અને ખૂબ જ આ ઉપયોગી ટ્રીક નીવડી. બોથ ધ બોયઝ ફેલ્ટ એચિવડ, બંને છોકરાઓ એકદમ રાહત અનુભવી રહ્યા. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી, અને પછી બંને મિત્રો જંગલની અંદર હસી રહ્યા હતા, હસી મજાક કરી રહ્યા હતા. યસ સેડ અમિત, દે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ, આપણો અહીંયા કેમ્પ ખૂબ જ સારો નીવડ્યો. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ, પછી થોડાક સમય પછી ભૂપેને કહ્યું, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ, આપણા આ કેમ્પની અંદર ખૂબ જ પ્રકાશમય જ્ઞાન મેળવ્યું. પ્રાણીઓ વિશેનું, પક્ષીઓ વિશેનું, જંગલ વિશેનું અનેક પ્રકારનું જ્ઞાન આપણે મેળવ્યું. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ, અને આ કેમ્પનો જે અનુભવ આપણા માટે રહ્યો એ ખૂબ જ રોમાંચિત અનુભવ રહ્યો.
અહીંયા મિત્રો એક્ટિવિટી નંબર 6 પૂરી થાય છે, ત્યારબાદ નીચે કંઈક આપેલ છે પ્રશ્નોના જવાબ, મીન્સ કે ટ્રુ અને ફોલ્સ જે આપણે જોઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ, યુઝ અ ટી ફોર અ ટ્રુ એન્ડ એફ ફોર અ ફોલ્સ. એટલે કે જે બી અહીંયા વાક્યો આપેલા છે એમાં સાચા અને ખોટા, સાચા માટે એટલે કે ટ્રુ માટે આપણે ટી લખવાનો છે કૌંસમાં, અને ફોલ્સ માટે આપણે એફ લખવાનો છે કૌંસમાં. તો આપણે એ વાક્યોને રીડ કરીશું. અમિત લીવ્સ ઇન આસામ, અમિત આસામમાં રહે છે. સાચું કે ખોટું? તો ખોટું, એફ. તો આપણે કૌંસમાં એફ લખીશું. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ, તો ભૂપેન અને અમિત બંને મિત્રો હતા, જે સાચી વાત છે. તો અહીંયા ટ્રુ, તો ટ્રુ નો આપણે અહીંયા કૌંસમાં ટી લખીશું. ગીર ફોરેસ્ટ ઇઝ અ ફેમસ ફોર લાયન્સ, અહીંયા ગીર ફોરેસ્ટ એટલે કે ગીરના જે જંગલો છે એ સિંહ માટે પ્રખ્યાત છે, તો એ બી સાચું એટલે કે ટી એટલે કે ટ્રુ. તો અહીંયા ટી લખીશું. આસામ લાઈઝ ઇન અ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા, તો અહીંયા કૌંસની અંદર આપણે ટ્રુ એટલે કે ટી લખીશું. અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, એટલે અમિત અને ભૂપેન બ્રહ્મપુત્રા નદી પાસે ચાલતા જાય છે, તો એ બી ટ્રુ. તો અહીંયા મિત્રો આપણે એક્ટિવિટી નંબર 6 જોઈ ગયા, ત્યારબાદ ટ્રુ અને ફોલ્સ જોઈ ગયા, ત્યારબાદ રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન આપણે જોઈશું, એટલે કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે વાક્ય વાંચીએ. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, આ વાક્ય અમિત બોલે છે એટલે કે અમિત કહે છે અને ભૂપેન સાંભળે છે. તો અહીંયા આપણે હુ સેડની નીચે પ્રથમ ખાલી જગ્યામાં અમિત લખીશું, અને ત્યારબાદ હુ લિસનની નીચે ભૂપેન લખીશું. સેકન્ડ નંબરનું સેન્ટેન્સ, હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, એમાં હુ સેડ, એમાં બીજા નંબરની ખાલી જગ્યામાં ભૂપેન લખીશું, અને હુ લિસનની અંદર અમિત લખીશું. ત્રીજા નંબરના સેન્ટેન્સમાં, વિલ વી સી એની એલિફન્ટ, એમાં હુ સેડ, એમાં ત્રીજી ખાલી જગ્યામાં હુ સેડની નીચે અમિત લખીશું, અને હુ લિસન્ડ એની નીચે ભૂપેન લખીશું. સેન્ટેન્સ નંબર 4, ઇટ ઇઝ એન એલિફન્ટ, અહીંયા હુ સેડની નીચે ચોથા નંબરની ખાલી જગ્યામાં ભૂપેન લખીશું, અને હુ લિસન્ડ એમાં એટલે કે કોણ સાંભળે છે એમાં અમિત લખીશું. અહીંયા આપણે પેજ નંબર 32 પૂરું થયું, અને 33 પેજ નંબર ઉપર આપણે જોઈશું જે ટીક ધ કરેક્ટ ઓપ્શન, એમાં આપણે પ્રશ્ન આપેલ છે અને નીચે ત્રણ ઓપ્શન આપેલા છે, એમાંથી એક ઓપ્શનની નીચે આપણે ખરાની નિશાની કરવાની છે. તો ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ, આસામ હેઝ અ લોટ ઓફ અ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ, તો એમાં લાસ્ટ નંબરનું સેન્ટેન્સ આવશે, એ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. અહીંયા ક્વેશ્ચન નંબર 2, ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ, તો એમાં સેકન્ડ નંબરનો ઓપ્શન આવશે ટ્રમ્પેટ, તો તે આપણે ખરાની નિશાની કરીશું. સેન્ટેન્સ નંબર 3, વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ, તો એમાં ફર્સ્ટ નંબરનો ઓપ્શન આવશે જેમાં ટ્રંક લખેલું છે, તો આપણે કૌંસની અંદર ખરાની નિશાની ટ્રંક સામે કરીશું. સેન્ટેન્સ નંબર 4, ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ, એમાં ઓપ્શન નંબર 3, એ પેપર બેગ જે આવશે એમાં કૌંસની અંદર આપણે ખરાની નિશાની એ પેપર બેગ સામે કરીશું. અમિત લિવ્સ ઇન ગુજરાત, તો એમાં આપણે ફર્સ્ટ નંબરનો ઓપ્શન જે સાચો છે એમાં ગુજરાત લખીશું. ત્યારબાદ અહીંયા એ એક્ટિવિટી પૂરી થાય છે. ત્યારબાદ આન્સર ધીસ ક્વેશ્ચન, જે તમારે જાતે વિદ્યાર્થી મિત્રોએ ટેક્સ્ટ બુકની અંદર લખવાના છે. ત્યારબાદ આપણા ચોપડાની અંદર બી જે બી એક્ટિવિટી કરાઈ છે, એક્ટિવિટી 6 પછી જે બી એક્ટિવિટીમાં લખાણ લખ્યું છે એમાં દરેક મિત્રોએ ચોપડાની અંદર બી લખવાનું છે, અને પોતાની ટેક્સ્ટ બુકની અંદર બી લખવાનું છે. અહીંયા એક્ટિવિટી નંબર 6 પૂરી થઈ, ધ બોયઝ ઇન અ જંગલ, એના પછી આપણે ઘણી બધી એક્ટિવિટીમાં આપણે લખાણ લખ્યું એ તમારે ચોપડાની અંદર બી લખવાનું છે અને ચોપડીની અંદર બી લખવાનું છે.